सूरत कलेक्टर कचेरी पहुंचेला द सूरत डिस्ट्रिक्ट बार एसोसिएशन द्वारा अपावामा आवेला आवेदन पत्र में जणाव्यु हतु कि गुजरात सरकार द्वारा 7 जुलाई 2022 ना रोज जे महसूल विभाग में करायेला सुधारानो अमल तात्कालिक करायो हतो ते हजु सुधी थयो नथी जेथी कहेवाता परिपत्रनो ताकीदे अमल बंद करावा अने हित धरावता तमाम पक्षकारों पासेथी तेमना सूचना वांधाओ मेळवी कहेवाता परिपत्र बाबते पुनर्विचारणा करवानी जरूर छे अने सूरत डिस्ट्रिक्ट बार एसोसिएशन आ कहेवाता परिपत्रनो सखत विरोध करे छे। અત્યારે ગુજરાત સરકાર તરફથી દસ્તાવેજ નોંધણી વખતે ફરજિયાત બિનખેતીના હુકમ, પ્લાન, બીયુ પરમિશન અને વગેરે હુકમોની માંગણી કરવામાં આવી છે। જે હુકમોની બાબતે વર્ષો પુરાણા રેકોર્ડની પણ માંગણી કરવામાં આવી છે એ રેકોર્ડો ઘણી વખત રેકોર્ડમાં ઉપલબ્ધ હોતા નથી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્લાન પાસ થયેલા ન હોય, ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો તો જેમાં પ્લાન પાસ નહોતા એને રેગ્યુલાઇઝ કરવામાં આવ્યું છે, ગામડામાં રેગ્યુલેશન એક્ટ આવ્યો જેમાં પ્લાન નહોતા અને બાંધકામ ગેરકાયદેસર થયેલું એને રેગ્યુલાઇઝ કરવામાં, એવા અંગે આ પરિપત્રમાં કોઈ જોગવાઈ નથી અને જે અત્યાર સુધી આની માંગણી કરવામાં આવતી નથી, ફર્સ્ટ ટાઈમ માંગણી કરવામાં આવી છે અને એનો રાતોરાત અમલ કરવામાં આવ્યો છે, જેના કારણે દસ્તાવેજ નોંધવામાં આવતા પક્ષકારોને હાડમારી થઈ છે, સાથે સાથે પક્ષકારોને બી હાડમારી થઈ છે। સરકાર બજાર કિંમત આંકવા માટે જે વેલ્યુએશન વધારી છે એ બાબતે કોઈ વિરોધ નથી, પરંતુ દસ્તાવેજ સાથે જે નકલોની માંગણી કરવામાં આવી છે જે નકલો રેકોર્ડ ઉપર ઉપલબ્ધ નથી જેના કારણે પ્રજા હેરાન થઈ રહેલી છે અને એના વિરોધમાં અમે સુરત જિલ્લા વકીલ મંડળ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અને એ બાબતે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપેલું છે। સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક આ નિર્ણય અંગે સરકારે ફેર વિચારણા કરે તેવી માંગ કરવામાં આવી છે। ब्यूरो रिपोर्ट, S9 न्यूज़, सूरत।